હવે આગળ વાત કરીએ તો સાબરકાંઠાની. સાબરકાંઠા જિલ્લાના વડાલી મામલતદારે રેડ કરતા ભારત ગેસની 496 મોટર સાથે બે શખ્સો ઝડપાયા. સાબરકાંઠા જિલ્લાના પોસીનાની હરિઓમ એજન્સીમાંથી વડાલી તાલુકાના ઉમિયાનગર ગામનો શખ્સ જયેશભાઈ નગીનભાઈ પટેલ, જે ભારત ગેસની બોટલો લાવી ગેરકાયદેસર વેચાણ કરતો હતો તેવી ફરિયાદ મળી હતી. જ્યારે વડાલી ઈડર હાઈવે રોડ ઉપર આવેલ વિનાયક કોમ્પ્લેક્સની દુકાનમાં સોમવારે વડાલી મામલતદાર દ્વારા રેડ કરાઈ હતી. જ્યારે આ રેડ કરાયા બાદ દુકાન આગળથી 89 બોટલો તેમજ દુકાન નંબર 5માંથી 14.2 કિલોગ્રામની 49 ખાલી બોટલો તેમજ 5 કિલોની 13 બોટલો, જેમાં 3 ખાલી બોટલો હતી. જ્યારે આ બોટલોને લઈ જવા આવેલ ટ્રક નંબર GJ6AZ8497માંથી 342 ખાલી બોટલો મળી હતી. જ્યારે વડાલી મામલતદાર જીજે પટેલ પ્રવાહી પેટ્રોલ ગેસ રેગ્યુલેશન એન્ડ સપ્લાય ડિસ્ટ્રીબ્યુશનની જોગવાઈઓનો ભંગ થયો હોય કલમ 13 અંતર્ગત તમામ કુલ 496 બોટલો સરકાર હસ્તક લઈ રૂપિયા 15 લાખના ટ્રક સહિત કુલ રૂપિયા 22,66,805નો મુદ્દામાલ કબજે કરી શખ્સ જયેશકુમાર નગીનભાઈ પટેલ અને ટ્રક ડ્રાઈવર બાઉદ્દીન બહાદુરભાઈ મીર વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ધ્રુવ મારી, ZSTV, વડાલી.